फ्रेंड्स वेलकम बेक टू शांडीपनी एज्युकेशनल एकेडमी। गया वीडियो में एक्टिविटी 7 सुधीनो अभ्यास करेलो हतो, हवे एक्टिविटी 8 पर जाइए। स्टोरी आपेली छे, स्टोरीनो अभ्यास करिए। स्टोरी में जेटली पण स्पेलिंग्स आवशे तेनी तमने पीडीएफ फाइल मोकलवामां आवशे, तेमाथी तमारे स्पेलिंगनो अभ्यास करवानो। अत्यारे तमे लेशनमां ध्यान आपवानुं छे, बराबर छे। ध बबूल इज ब्यूटिफुल, इजंट इट। बबूलनुं बबूल सुंदर होय छे, शुं नथी होतुं? चालो जोईए एना विशे। देर वॉज अ बबुल ट्री इन अ फॉरेस्ट, जंगल में एक बबुल ट्री हतुं। इट हेड स्ट्रेट ब्रांचिस, एनी सीधी डाळीओ हती। इट हेड लॉन्ग व्हाइट थॉर्न्स एट द बेज ऑफ ईच लीफ टेल, एनी जे टेल होय छे तेना ऊपर व्हाइट कलरना लांबा कांटाओ होय छे। वन डे इट लुक एट द लीव्स ऑफ अधर ट्रीज, एक દિવસે બધા ઝાડને જોઈ છે, પાંદરાને જોઈ છે ઝાડના। द लीव्स हेड डिफरंट शेप्स, राउंड, नेरो एंड बॉर्ड। द बबुल ट्री लुक शेडली, इट इज लीव्स एंड थॉर्न्स। इट सेड टू इट सेल्फ, माई लीव्स आर वेरी स्मॉल एंड अनएट्रेक्टिव, दे आर नॉट लाइक द क्यूट लीव्स ऑफ अधर ट्रीज, एंड आई हेट माई थॉर्न्स टू। શું કહે છે? બબુલનું ત્રી દુઃખી થાય છે બધાને જોઈને કે બીજા બધા ઝાડના પાંદરાનો કલર તો રાઉન્ડ છે, સોરી શેપ રાઉન્ડમાં છે, નેરોમાં છે, બોર્ડ છે, મારા જે પાન છે તે નાના છે અને અનએટ્રેક્ટિવ એટલે કે સારા દેખાતા નથી, અને મને મારા કાંટા જરાક પણ ગમતા નથી। વન દેવી હર્ડ બબુલ સેડ વર્ડ, શી અપિયર્ડ બિફોર ઇટ એન્ડ શે, ડિયર બબુલ યુ લુક વેરી અપસેટ। શું કહે છે? જે વન દેવી હોય છે એટલે કે જંગલની જે દેવી હોય છે તે બધું સાંભળે છે અને એ આવે છે અને શું કહે છે, બબુલ તું ખૂબ જ અપસેટ દેખાય છે। બબુલ શેર, ઓ યસ આઈ એમ, બટ વાય? આક્ષ વન દેવી, વન ડે પૂછ્યું કે કેમ અપસેટ છે? બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટીની લીવ્સ, આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ થોર્ન્સ, નો થોર્ન્સ એટ ઓલ। શું કહે છે? મને મારા નાના પાન ગમતા નથી, મને ગોલ્ડન એટલે કે સોનેરી પાન જોઈએ છે અને કાંટા જોઈતા નથી। આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, સે ઇન વન ડેવી। વન ડેવે કીધું કે હું વિચારું છું કે તારા જે પાંદરા છે તે સારા છે અને તારું જે કાંટા છે તે તારું રક્ષણ કરે છે। બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પણ મારે સારું દેખાવું છે। પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેશ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબુલ। બબુલે રિક્વેસ્ટ કરી કે મારે સારા દેખાવું છે એટલે મારા કાંતાને હતારી દેવો અને મને ગોલ્ડન પાંદરા આપી દો। વન દેવી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક એન્ડ ડિસઅપિયર્ડ। ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ, ધ બબુલ ટ્રી લુક બ્યુટિફુલ એન્ડ વેરી હેપી, બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ। શું કહે છે કે બીજા વન દેવીએ એના ઝાડ પર મેજિક જે જાદુઈ લાકડી હોય તે ટચ કરી બીજા દિવસે સવારે એના કાંટા જતા રહી છે અને ગોલ્ડન સોનેરી પાંદરા આવી જાય છે, બરાબર છે, અને ખૂબ જ સુંદર દેખાવા લાગે છે, પણ એની ખુશી લાસ્ટ લોંગ એટલે વધારે લાંબા સમય સુધી રહેતી નથી। સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુક એટ ઇઝ વન્ડરફુલ ટ્રી, દે શો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટ પ્લકિંગ ધેમ। ઘણા બધા લોકો જંગલ પાસેથી પસાર થાય છે, આ અદ્ભુત ઝાડને જુએ છે અને એના જે મસ્ત ગોલ્ડન પાન છે એને પ્લકિંગ એટલે કે તોડવા લાગે છે। ધ બબુલ ટ્રી બેગેટ, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ। અ મેન શ્રી, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, ધેન ધે રન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, ધ બબુલ ટ્રી લુક અગલી વિધાઉટ લીવ્સ, ધ બબુલ ટ્રી સ્ટાર્ટ વીપિંગ। શું કહે છે કે બબુલ ટ્રી બધાને બેગ એટલે કે ભીખ માંગે છે કે મારા ગોલ્ડન પાંદરાને લઈ જશો નહીં, તો માણસો શું કહે છે કે અમે એને વેચીને અમારી ફેમિલીમાં તે વસ્તુ ખરીદીએ છીએ અને એ લોકો ખુશ થાય છે, તો એટલા માટે અમે લઈ જઈએ છીએ, એવી રીતના બધા બોલી બોલીને લઈ જાય છે અને બબુલ ટ્રી કેવું થઈ જાય છે, અગલી એટલે કે પાંદરા વગર કદરૂપું થઈ જાય છે અને વીપિંગ એટલે કે રડવા લાગે છે। આફ્ટર 3 ડેઝ વન દેવી અપિયર અગેન એન્ડ શેડ, ફરી 3 દિવસ પછી વન દેવી આવીને શું કહે છે? ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ, વેર આર યુર ગોલ્ડન લીવ્સ, આઈ બ્લેસ યુ વિથ ગોલ્ડન લીવ્સ, ડીડન્ટ આઈ? શું કહે છે? તારા બધા ગોલ્ડન લીવ્સ ક્યાં ગયા? મેં તને ગોલ્ડન લીવ્સના આશીર્વાદ આપ્યા હતા તો શું નહીં આપ્યા હતા, ક્યાં ગયા? યસ યુ દીધ, હા તમે આપ્યા હતા, બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ, નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, દેવી
डोન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ સેડ ધ બબલ ટ્રી. શું કહે છે? બધા માણસો એને લઈ ગયા. હવે મને એવું લાગે છે કે મને સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એટલે કે કાચના સ્પાર્કલિંગવાળા પાન હોવા જોઈએ અને મારા કાંતાને પણ હટાડી દેજો. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ્સ માય બી રિસ્કી સેડ વન ડેવી. શું કહે છે? વન ડેવી કહે છે કે મને એવું લાગે છે કે આ ખૂબ જ રિસ્કી છે. That may be true, but sparkling glass leaves will shine in the sunlight. It will look like a tree of light. Please do it for me, requested Bubble Tree. Bubble Tree શું કહે છે કે હા રિસ્કી છે પણ મને એવું લાગે છે કે જે સ્પાર્કલિંગ ગ્લાસના લીવ્સ છે તે સનલાઇટમાં ચમકશે અને એનાથી મારા ઝાડ પર લાઇટ દેખાશે, તો મારા માટે આ કરો. ઓલ રાઇટ એઝ યુ વી સેડ વન ડેવી. વન ડેવી કીધું સારું, તારી જે ઈચ્છા હોય તે. ધ કાઇન્ડ વન ડેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. મેજિક સ્ટિકથી ફરીથી એના ઝાડને ટચ કરે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. અલાસ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ હિઝ ટાઈમ ટુ. અ સ્ટ્રોમી વાઇન્ડ સ્ટાર્ટ બ્લોવિંગ થ્રુ ધ ફોરેસ્ટ. હી બ્લુ સો હાર્ડ ડેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ધ બબુલ ટ્રી બ્રોક ઇન ટુ સ્મોલ પીસીસ. ધ ટ્રી બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. વન ડેવી તો કરી દે છે. ત્યાર પછી શું થાય છે? જંગલમાં એ ખૂબ જ મોટું તુફાન આવે છે, હવા જોરમાં ફોંકાય છે, તો એનાથી એના જે પણ પેલા ગ્લાસ લીવ્સ છે એટલે કે કાચના જે પાંદરા હતા સ્પાર્કલિંગ તે બધા નાના નાના ટુકડામાં તૂટી જાય છે અને ફરીથી બબુલ ટ્રી અપસેટ થઈ જાય છે અને પાંદરા વગરનું થઈ જાય છે. ધ બબુલ ટ્રી વેપ લાઉડલી, જોર જોરમાં રડવા લાગે છે. લેટ્સ ધ સ્ટ્રોમી વાઇન બ્રોક માય લીવ્સ, કે તુફાને મારા પાંદરા તોડી દીધા, હવે શું કરું. વન ડેવી ફરી એ આવે છે. વોટ હેપન અગેન, વાય આર યુ કાઈંગ, તું કેમ રડે છે, ફરી પૂછ્યું વન ડેવીએ. ધ ક્રુવલ વાઇન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ, કે વાઇન્ડે પવને મારા બધા ઝાડ પાંદરા તોડી દીધા. ના વાય મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, ઓનલી ધેન આઈ વિલ બી કનેક્ટેડ એન્ડ હેપી શેડ બબુલ ટ્રી. બબુલ ટ્રી શું કહે છે કે હવે મને બ્રોડ અને સ્મૂથ ગ્રીન લીવ્સ જોઈએ જેનાથી મેં ખુશ રહી શકું. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, સેડ વન ડેવી એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, પહોળા અને સ્મૂથ ગ્રીન લીવ આવી ગયા કાંટા વગર. ઇટ વોઝ ફોલ ઓફ જોઈ, ખુશ થવા લાગ્યો. વાવ વોટ અ બ્યુટિફુલ લીવ્સ આઈ હેવ, રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ, ધ ક્રુવલ સ્ટ્રોંગ વાઇન્ડ કાન્ટ બ્રેક ધેમ, નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. શું કહે છે કે કોઈ એને ચોરી નહીં શકશે, પવન એને તોડી નહીં શકશે અને હવે હું હંમેશા સારો દેખાઈશ અને ખુશ રહીશ. ઓલ ઓફ સડન ધેર કેમ થ્રી ગોટ્સ, અને ત્યારે ત્યાં ત્રણ બકરી આવે છે. ધે વેર વેરી હંગ્રી, તે લોકો ખૂબ જ ભૂખી હોય છે. ધે શો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, બબુલ ટ્રીના પાંદરા જોઈ છે. ધે રન ટુ ઈટ એન્ડ સ્ટાર્ટ ઇટિંગ લીવ્સ, અને એને ખાવા લાગે છે. આઉચ આઉચ ગોટ્સ પ્લીઝ ડોન્ટ માય લીવ્સ, અને બબુલ ટ્રી રડવા લાગે છે કે મારા પાંદરા ખાશો નહીં. ધ ગોટ રિપ્લાઈડ વી આર વેરી હંગ્રી, યુ લીવ્સ અ વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, વી વિલ ઈટ ધેમ ઓલ, અમે ખૂબ જ ભૂખી છીએ અને તારા પાંદરા ખૂબ જ મસ્ત અને ટેસ્ટી છે, તો અમે એને બધા ખાઈ જશું. ધ ગોટ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ બબુલ ટ્રી, ઇટ ધે ફેલ્ટ હેપી એન્ડ કનેક્ટેડ. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન, ઇટ ક્રાઉલી ઓ વન ડેવી પ્લીઝ સેવ મી, ફરી એ રડવા લાગે છે અને વન ડેવીને બોલાવે છે. વન ડેવી અપિયર અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ. ઓ ડિયર બબુલ, આઈ ગ્રાન્ટ ઓલ યોર વિશ, બટ સ્ટીલ યુ નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈ, નાવ આઈ વિલ ગીવ યુ લાસ્ટ ચાન્સ, ટેલ મી વોટ ડુ યુ વિશ. શું કહે છે? મેં તારી બધી ઈચ્છા પૂરી કરી પણ તું ખુશ બી નથી અને સંતોષ પણ નથી, તો હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું, તારી વિશ મને કહી દે. ધ બબુલ શેડ ટુ વન ડેવી, નાવ આઈ હેવ અ લર્ન્ટ અ લેશન, આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બોર્ડ સોફ્ટ લીવ્સ. શું કહે છે? મને હવે સમજાઈ ગયું છે, મને શીખ મળી ગઈ છે કે મને નથી તો ગોલ્ડન લીવ જોઈતા, નથી ગ્લાસ લીવ જોઈતા, નથી બોર્ડ અને સોફ્ટ લીવ જોઈતા. આઈ વોન્ટ બી રિયલ બબુલ ટ્રી, મારે રિયલ બબુલ ટ્રી જેવું પહેલાં હતું તેવું થવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ, મને મારા લાંબા કાંટા અને પાંદરા આપી દેવું. આઈ વિલ બી ઓલવેઝ હેપી એન્ડ કનેક્ટેડ વિથ ધેમ, હું હંમેશા એની સાથે ખુશ અને સંતોષકારક રહીશ. ધ વન ડેવી ગીટ ઇટ બેક
इट्स स्मॉल ग्रीन लीव्स एंड थॉर्न्स देन बबुल ट्री स्टूड हैप्पीली इन इट्स ओरिजिनल ईवर ग्रीवन ड्रेस फॉर एवर। अने बधुं वन देवी एने पाछो आपी दे छे अने बबुल ट्री खूब ज खुशी खुशी रहेवा लागे छे। बराबर आनी स्पेलिंग्स तमने पीडीएफ फाइल मोकलवामां आवशे। आ तमारे होमवर्क में करवानुं छे। अहींया जे आपेलुं छे एनो मीनिंग लखवानो छे। त्यार पछी आ पण होमवर्क में करवानुं छे। एनो जे बेमांथी जे जवाब होय ते लखवानो, बाकीना जवाब पर छेको मारवानो छे। त्यार पछी कोण बोले छे अने कोण सांभळे छे ते लखवानुं छे। शेर एटले बोले छे अने लिसन एटले सांभळे छे ते लखवानुं छे। त्यार पछी आने अरेन्ज करवानुं छे राइट नंबरमां जे स्टोरी करी तेना परथी अरेन्ज करवानुं छे। बराबर बाकीनो आपणे नेक्स्ट विडियोमां करीशुं।